રાજ્યમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે અમદાવાદમાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે તમામ પીએચસી સેન્ટર પર તકેદારી રાખવાની સૂચના પણ આપી દેવાઈ છે કેરળથી પરત ફરેલા પરિવારના બે સભ્યો કોરોનાગ્રસ્ત જાહેર થયા છે મહેસાણાના દેદીયાસણ ગામે નોંધાયા છે બે કેસ અને ગઈકાલે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના જે મંત્રીઓ છે તેમની સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ અને સૂચનો પણ કર્યા હતા તો અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો એક સપ્તાહમાં કોરોનાના સાત એક્ટિવ કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગે જીનોમ સિક્વન્સમાંથી તેના સેમ્પલ મોકલી આપ્યા છે સાતમાંથી પાંચ વ્યક્તિ આવ્યા છે વિદેશ પ્રવાસથી આ તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે એસવીપી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ પણ તૈયાર કરી આવ્યો છે જનરલ અને આઈસીયુ વળી કુલ એસી બેડ તૈયાર છે આ તરફ રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતાં ફફડાટ ફેલાયો છે અક્ષરમાર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ આવી છે કોરોનાગ્રસ્ત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તાવ અને શરદીને કારણે કઢાવ્યો હતો રિપોર્ટ સામાન્ય લક્ષણોને લીધે મહિલા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા બે મહિના બાદ રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાયો છે બાવીસ ઓક્ટોબર બાદથી રાજકોટમાં કોરોનાનો કેસ ન હતો સુરત દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ બની ગયું છે હોસ્પિટલ તરફથી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે અને સાથે જ ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ અંગે મોક ડ્રીલ પણ યોજાઈ કોરોનાની સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારી કરવામાં આવી એન્ટી વાયરલ દવાઓના પૂરતા સ્ટોકની સમીક્ષા પણ થઈ રહી છે અને સાથે કેસ વધવાની સંભાવનાને જોતા બેડ સહિત સ્ટેમ સેલ બિલ્ડીંગમાં નવા વોર્ડ શરૂ કરવાની પણ તૈયારી સિવિલ હોસ્પિટલ તરફથી દર્શાવવામાં આવી શકે પણ આમમાં પેનિક કરવાની કઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ જે જે છે છે વાયરસ લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે દેશમાં કોરોનાના નવા સબ વેરિયન્ટ જેએન વનના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની હોસ્પિટલ્સ પણ સજ્જ બની છે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લેબ સહિતની તમામ બાબતોનું ચેકિંગ કરાયું આ હોસ્પિટલમાં રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવતા હોય છે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બની ગયું છે इसकी पूरी हम लोगों ने व्यवस्था करके रखी है अपने हॉस्पिटल में टैकल करने के लिए हम लोग भी हाई अलर्ट पे हैं कि अगर किसी तरह का केस आया तो हम लोग वी कैन ऑलवेज डील विद दैट हमारा मेडिकल कॉलेज में

કોરોના પરિસ્થિતિ થી લડી લેવા માટે સજજ બન્યું છે સૌરભ સેટિંગ ગુજરાતી દાહોદ અંબાજીમાં હાર્ટ એટેક કારણ